नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित विषय में प्रकरण 9 समांतर बाजु चतुष्कोण अने त्रिकोण क्षेत्रफल भाग 2 में स्वामीनारायण हाईस्कूल सेक्टर 23 गांधीनगर नी स्कूल 24 गांधीनगर यूट्यूब चैनल में रमेश भाई पटेल आपनु स्वागत करूँ छूँ। चलो विद्यार्थी मित्रों, भाग 2 में आ प्रकरण કેટલાક નવા મુદ્દાઓની ચર્ચા કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ। એમાં સૌથી પ્રથમ એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જોડ વચ્ચેના સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં પ્રમેય 9.1 તમારા અભ્યાસક્રમમાં આ પ્રમેય આમ તો સાબિતી સાથે આપેલું છે, પણ આપણો જે સિલેબસ નવો આવ્યો છે એમાં સાબિતી લેવાની નથી। પણ આ ગુણધર્મને એટલે કે આ પ્રમેયને સમજવું ખૂબ જ જરૂરી છે। એનો આગળ કેટલાક દાખલાઓ ગણવામાં, કેટલાક પ્રશ્નોમાં ખૂબ જ ઉપયોગ આવે છે। તો અહીંયા પ્રમેય 9.1નો અભ્યાસ કરીએ અને ખૂબ કાળજીપૂર્વક એની સમજણ મેળવીએ। તો અહીંયા એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય છે। તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ ડી સી એફ, અહીંયા બે સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા ડીસી પર અને બે સમાંતર રેખાઓ એ એફ અને ડીસીની વચ્ચે આવેલા છે। તો આ બંને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા છે એવું આપણે સાબિત કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્રિકોણ એ ડી ઈ અને ત્રિકોણ બી સી એફ, જો અહીંયા આ બંને ત્રિકોણોને આપણે એકરૂપ સાબિત કરી દઈએ તો આપણું આ પ્રમેય છે એને ખૂબ સરળતાથી સમજી શકાય। તો તમે અહીંયા જોઈ શકો છો કે એડી સમાંતર બીસી એ આપેલું છે, તો એડી સમાંતર બીસી છે અને એફ છે એની છેદિકા છે। તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડના ખૂણા એટલે કે ખૂણો એ અને ખૂણો બી એ એકરૂપ થશે। તો ત્રિકોણ એ ડી અને ત્રિકોણ બી સી એફ માટે ખૂણો એ એકરૂપ, ખૂણો બી એકરૂપ થશે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ। તો એવી જ રીતે આ ચતુષ્કોણ ઈ ડી સમાંતર સી એફ આપણને આપેલું છે, એની પણ આ છેદિકા ઈ એફ બનશે। તો એ જ રીતે ખૂણો ઈ અને ખૂણો એફ પણ એકરૂપ થશે। તો બંને ત્રિકોણોના ખૂણો એ એકરૂપ, ખૂણો બી, ખૂણો ઈ એકરૂપ, ખૂણો એફ થશે। હવે અહીંયા એડી સમાંતર બીસી છે, તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એકરૂપ હોય છે એટલે કે એના માપ પણ સરખા થાય। તો એડી એકરૂપ બીસી થશે એટલે કે એડી બરાબર બીસી થશે। તો આ બંને ત્રિકોણોમાં ત્રિકોણોની એકરૂપતાની પૂર્વધારણાઓને આધારે એક ત્રિકોણનો, ત્રિકોણની કોઈપણ એક એક સંગતતા માટે એક ત્રિકોણનો ખૂણો, ખૂણો અને બાજુ બીજા ત્રિકોણના ખૂણા, ખૂણા અને બાજુ સાથે જો એકરૂપ હોય તો આવા બંને ત્રિકોણો એકરૂપ થાય। તો તેથી ત્રિકોણ એ ડી ઈ અને ત્રિકોણ બી સી એફ એકરૂપ થશે। હવે આ બંને જો ત્રિકોણો એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ સરખા થાય। તો અહીંયા મેં નીચે દર્શાવ્યું છે કે એરિયા ઓફ એ ડી ઈ બરાબર એરિયા ઓફ બી સી એફ થાય। હવે આગળ આપણે જોયું હતું કે આકૃતિઓના ક્ષેત્રફળના સરવાળાની એક ગુણધર્મ જોયો હતો। હવે અહીંયા તમે જુઓ કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ ડી સી બી
ए बी सी डी समांतर बाजू चतुष्कोण ए बी सी डी क्षेत्रफल आ त्रिकोण ए डी ई अने समांतर बाजू चतुष्कोण ई डी सी ना सरवाळा जेटलू थाय। तो मैं अहीं दर्शायुं छे कि आ बन्नेनो सरवाळो क्षेत्रफळनो सरवाळो आखा समांतर बाजू चतुष्कोण ए बी सी डी ना सरवाळा जेटलू थाय। तो अहीं लख्युं छे कि एरिया ऑफ ए बी सी डी बराबर एरिया ऑफ ए डी ई अने एरिया ऑफ ई डी सी बी એટલે કે આ બંનેનો સરવાળો આખા ચતુષ્કોણ જેટલો થાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સાબિત કર્યું કે એડીઈ બરાબર બીસીએફ છે, તો એડીઈની જગ્યાએ બીસીએફ આપણે લખી શકીએ। તો એરિયા ઓફ બીસીએફ બરાબર એરિયા ઓફ ઈડીસીબી। તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ બંનેનો સરવાળો એ આખા ચતુષ્કોણ ઈડીસીએફ જેટલું થાય। તો આ બંનેની જગ્યાએ આપણે એરિયા ઓફ ઈએફસીડી લખી શકીએ। તો તેથી અહીંયા આપણે એવું સાબિત કરી શકીએ કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણ ઈએફસીડીના ક્ષેત્રફળ જેટલું થાય। તો આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે પાયો એક જ હોય અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ જો આવેલા હોય તો એમના ક્ષેત્રફળ સરખા થાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા પરીક્ષામાં આ પ્રમેયની સાબિતી પૂછાવાની નથી, પરંતુ આ પ્રમેયને સમજવો ખૂબ જરૂરી છે। તેથી મેં અહીંયા આ પ્રમેયની તમને ખૂબ સરસ રીતે સરળતાથી એ સમજ આપી છે। તો આ પ્રમેયને તમે તમારી નોટબુકમાં નોંધ કરી અને સારી રીતે યાદ રાખશો અને તૈયાર કરશો। ચાલો વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો એક ગુણધર્મ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર એ શું છે એના વિશેનો અભ્યાસ કરીએ। તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયા અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે। તો આકૃતિ દ્વારા એની સમજ મેળવીએ તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી આપવામાં આવેલો છે અને બાજુ ડીસી ઉપર એ વેધ દોરવામાં આવ્યો છે, એ જ રીતે બાજુ એડી ઉપર વેધ એફ સી દોરવામાં આવ્યો છે। તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચારેય બાજુઓ ઉપર તમે વેધ દોરી શકો છો, પણ અહીંયા આપણે બે જ વેધ અને બે જ બાજુઓ લીધી છે। આ રીતે બીજી બાજુ અને એના પર એને અનુરૂપ વેધ દોરી શકાય છે। તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી માટે પાયો ડીસી, તો પાયો ડીસી છે અને તેને અનુરૂપ વેધ એ છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ ચતુષ્કોણના પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે। તો આપણે લખી શકીએ કે એરિયા ઓફ એબીસીડી એટલે કે પાયો ડીસી અને એને અનુરૂપ વેધ એ, તો ડીસી ગુણ્યા એ એટલે કે ડીસી અને એ એટલે કે પાયો અને પાયાને અનુરૂપ વેધનું જો માપ આપણને આપેલું હોય તો એના આધારે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું આપણે ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ। આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈપણ બાજુ અને બાજુને અનુરૂપ વેધના જો માપ આપેલા હોય તો એના આધારે એનું ક્ષેત્રફળ મેળવી શકીએ છીએ। એ જ રીતે અહીંયા બીજી એક બાજુ એડી અને એડીને અનુરૂપ વેધ સીએફ આપેલા છે, તો એના આધારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એડી પાયો અને પાયાને અનુરૂપ વેધ એના ગુણાકાર જેટલું થાય છે। તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકારથી મેળવી શકાય છે અને આના પરથી એક અગત્યનું પરિણામ પણ આપણે મેળવી શકીએ છીએ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી બરાબર ડીસી ગુણ્યા એ બરાબર એડી ગુણ્યા સી એફ, જો આમાંથી કોઈપણ ત્રણના માપ આપેલા હોય તો ચોથી બાજુનું આપણે માપ મેળવી શકીએ છીએ। આ સૂત્ર છે એ આપણે જ્યારે સ્વાધ્યાય
ना प्रश्ननी चर्चा करीशु त्यारे एनी अंदर एनो उपयोग करवानो छे। माटे आ सूत्र पण खूब अगत्यनु छे, तो एने पण तमे खूब काळजीपूर्वक याद राखशो। चलो विद्यार्थी मित्रों, समांतर बाजू चतुष्कोणनो बीजो एक वधारानो गुणधर्मनो अभ्यास करिए, जे प्रमेय 9.1 मां आपणे समझी चूक्या एनું प्रतीक प्रमेय छे। એટલે કે એક જ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય છે, તો અહીંયા એનું પ્રતીક છે કે એક જ પાયા પર અને પાયાની એક જ બાજુએ આવેલા હોય અને એવા બે સમાંતર બાજુ ચતુષ્કોણના જો ક્ષેત્રફળ સરખા હોય તો એવા સમાંતર બાજુ ચતુષ્કોણ એ બે સમાંતર રેખાઓ એટલે કે એક સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા હોય છે। તો અહીંયા આપણને આપેલું છે કે એરિયા ઓફ એ બી સી ડી એટલે કે એ બી સી ડીનું ક્ષેત્રફળ અને ઈ એફ સી ડીનું ક્ષેત્રફળ સરખા છે, તેથી આપણે કહી શકીએ કે સમાંતર રેખાઓ એ એફ અને ડી સીની વચ્ચે આવેલા છે। એટલે કે પ્રમેય 9.1માં જોયું એનાથી આ એનું ઉલટું વિધાન છે, એટલે કે એનું પ્રતિક પ્રમેય છે। તો આનો પણ કંઈ ને કંઈ પ્રશ્નોમાં જવાબ આપવા માટે આ 9.1નું પ્રતિક વિધાન એ ખૂબ અગત્યનું છે, તો એને પણ આપણે સમજીને યાદ રાખીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ ભાગ 2માં સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોમાં વધારાનો એક ગુણધર્મનો અભ્યાસ કરીએ। જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કરતાં અડધું હોય છે। તો આકૃતિમાં અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે કે પાયો એ બી એ ત્રિકોણ પી એ બી અને ત્રિકોણ એ બી સી ડીનો સમાન પાયો એટલે કે સામાન્ય પાયો છે, અને આ બંને આકૃતિઓ એટલે કે ત્રિકોણ પી એ બી અને સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડી બે સમાંતર રેખાઓ બી સી અને એ બીની એક જોડ વચ્ચે આવેલા છે। એટલે એનો કહેવાનો અર્થ એવું છે કે એરિયા ઓફ પી એ બી એટલે કે ત્રિકોણ પી એ બીનું ક્ષેત્રફળ એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી સી ડીના ક્ષેત્રફળ કરતાં અડધું થાય। તો હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે અને સમાન પાયા પર આવેલા હોય એવા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય છે। તો અહીંયા એક આપણે રચના કરીએ કે પીએને સમાંતર હોય એવું એક ક્યુબી રેખાખંડ દોરીએ। તો અહીંયા આકૃતિમાં જોઈ શકાય છે કે એ બી સી ડી અને ચતુષ્કોણ એ બી ક્યુ પી એ બે સમાંતર બાજુ ચતુષ્કોણો એ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા છે, એટલે કે બંનેના ક્ષેત્રફળ સરખા થાય। તેથી એરિયા ઓફ એ બી સી ડી બરાબર એરિયા ઓફ એ બી ક્યુ પી થશે। હવે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી ક્યુ પીમાં પી બી એનો વિકર્ણ છે। તો આગળ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે, એટલે કે પી એ બી એકરૂપ પી બી ક્યુ થશે, એટલે કે એના ક્ષેત્રફળ પણ કેવા થશે, સરખા થશે। તો અહીંયા એરિયા ઓફ પી એ બી બરાબર એરિયા ઓફ એ બી ક્યુ પી થશે। હવે એરિયા ઓફ એ બી ક્યુ પીની જગ્યાએ એરિયા ઓફ એ બી સી ડી આપણે લખી શકીએ, જે આપણે અગાઉ સાબિત કર્યું। તેથી વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ આપણે સ્પષ્ટ મેળવી શકીએ કે એરિયા ઓફ પી એ બી એટલે કે ત્રિકોણ
ई ए बी नु क्षेत्रफल ए समांतर बाजू चतुष्कोण ए बी सी डी ना क्षेत्रफल करता अर्धु थाय छे। तो एना आधारे आपणे कही शकीए के जो त्रिकोण अने समांतर बाजू चतुष्कोण एक ज पाया पर अने बे समांतर रेखाओनी एक जोड़नी वच्चे आवेला होय तो त्रिकोणनुं क्षेत्रफल ए समांतर बाजू चतुष्कोणना क्षेत्रफल करता अर्धु थाय छे। तो अहीं दाखलाओ गणवा माटे आ सूत्रनी कहने कहे जरूर पड़शे, तो एने पण तमारी नोटबुक में नोंध करी अने याद राखशो। विद्यार्थी मित्रों, तमारी टेक्स्टबुक में स्वाध्याय 9.2 में दाखला नंबर 1 आपेलो छे, तो आ खूब अगत्यनो प्रश्न छे। अने आ सिवायना जे बीजा प्रश्नों छे राइडर स्वरूपे आपेला छे, तो एने आपणे ए करवाना नथी, परीक्षामां पूछावाना पण नथी। तेथी जे गणतरीवाळा दाखलाओ छे एमां दाखला नंबर 1 એ ખૂબ અગત્યનો પ્રશ્ન છે। અહીંયા આકૃતિ એ બી સી ડીમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, એમાં એ લંબ ડીસી છે, એટલે કે એ લંબ ડીસી છે, એટલે કે બાજુ ડીસી પર એ વેધ દોરવામાં આવેલો છે। એ જ રીતે સીએફ લંબ એડી છે, એટલે કે એડી બાજુ પર સીએફ વેધ દોરવામાં આવ્યો છે। હવે જો એ બી બરાબર 16, એટલે કે આ એ બીનું માપ આપણને 16 આપેલું છે, તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એકરૂપ હોય છે, તો આ બાજુનું માપ પણ ડીસીનું માપ પણ 16 સેમી થશે। હવે એ બરાબર, એટલે કે એ જે વેધ છે એનું માપ 8 સેમી છે। એ જ રીતે સીએફ છે, એ સી એફ એટલે કે આ વેધ છે એ 10 સેમી છે, અને એડી નું માપ આપણે એડીનું માપ મેળવવાનું છે। તો આગળ આપણે જે જોયું હતું એ પ્રમાણે, તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાયા ડીસી પર એ વેધ છે અને એડી પર સીએફ વેધ છે। તો આગળના ભાગમાં આપણે જોયું હતું કે એરિયા ઓફ એબીસીડી એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના પાયો અને પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું થાય છે, તો તેથી આપણે લખી શકીએ કે ડીસી પાયો એને ગુણ્યા વેધ એ. એવી જ રીતે પાયો એડી અને એને અનુરૂપ વેધ સીએફ, તો ડીસી ગુણ્યા એ બરાબર એડી ગુણ્યા સીએફ, આવું આપણે અહીંયા લખી શકીએ છીએ. હવે એબી ગુણ્યા એબી ગુણ્યા, તો ડીસીની જગ્યાએ આપણે એબી લખી શકીએ, કારણ કે ડીસી બરાબર એબી છે, એટલે મેં ડીસીની જગ્યાએ અહીંયા એબી લખ્યું છે. તો એબી ગુણ્યા એ બરાબર એડી ગુણ્યા સીએફ, કારણ કે એબી અને ડીસી એ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ છે, તેના માપ સરખા થાય, તો અહીંયા લખ્યું છે એબી બરાબર ડીસી. તો એબીની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ, એબી બરાબર 16, એ બરાબર 8 સેમી, એડી આપણે મેળવવાનું છે અને સીએફનું માપ 10 છે. હવે એડીને આ બાજુ રાખીએ અને 10ને સામેની બાજુ લઈ જઈએ, તો અહીંયા આ બાજુ મારે 10થી ભાગવા પડશે, તો અહીંયા પણ 10થી ભાગવા પડશે, તેથી એડી બરાબર 16 × 8 / 10 થશે. હવે અહીંયા 16 × 8 એટલે 128 થશે એનો ગુણાકાર અને ભાગ્યા 10, તો અહીંયા એડી અહીંયા એ છાપવાનો રહી ગયો છે, તો એડી બરાબર 128 / 10 થશે. તો અહીંયા એનું સાદુરૂપ આપતા આપણને એડીનું માપ 12.1 દશાંશ કપાશે અહીંયા, તો એડીનું માપ 12.8 સેમી મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈપણ 3ના માપ આપ્યા હોય તો એના આધારે આપણે 4થાનું માપ મેળવી શકીએ છીએ,
तो आ प्रश्न खूब अगत्यनो छे। तो आवा बीजा प्रश्नोनी चर्चा आपणे आगळना आ प्रकरणना आगळना भागमां करीशुं। तो आ प्रश्न ए तमारी नोटबुकमां ए सारी रीते समझी अने तमे जाते एने गणवानो प्रयत्न करशो अने याद राखशो। तो विद्यार्थी मित्रों अहीं भाग बेनी अंदर अहीं समझावेला मुद्दाओ ए मैं आ वीडियोनी डिस्क्रिप्शन बॉक्समां पीडीएफ फाइल स्वरूपे मूकेला छे। तो तेने तमे सरळताथी ए लिंक क्लिक करी अने जोई शकशो अथवा डाउनलोड करी अने तमे तमारी नोटबुकमां सारा अक्षरे लखशो, पुनरावर्तन करी अने एने याद राखशो, जेथी करी परीक्षामां ज्यारे प्रश्नो पूछवामां आवे त्यारे एना खूब सरस रीते तमे जवाब आपी शको। तो चालो विद्यार्थी मित्रों भाग बे अहींया पूर्ण करीए छे। फरी आगळ आपणे आज प्रकरणना भाग त्रणमां फरी मळीशुं। त्यां सुधी रजा लऊं। ओके, बाय बाय, थैंक यू।